નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી છે. ફરી એકવાર બનાસકાંઠામાં પશુ સંચાલકોનું આંદોલન મોકૂફ. જોકે સરકાર વતી આરસી ફળદુએ આપ્યું છે નિવેદન કે ગાયો માટે સરકાર જે પણ કરવાનું થશે તે કરશે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ બેઠક મળી તંત્રના જવાબદાર જે સંચાલકો છે તેમની સાથે બેઠક કરવામાં આવી છે. ફરી એકવાર આપને જણાવી દઈએ, ગાયો માટે જે બેઠક મળી તો ગાયો માટે બેઠક મળી હતી. ગાયો માટે સરકાર જે પણ કરવાનું થશે તે કરશે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ બની બેઠક. તંત્રના જવાબદારોએ સંચાલકો સાથે કરી બેઠક. અમારી સાથે જોડાયા છે આનંદ જયસ્વાલ. વાત કરીશું તેમની સાથે. તો આનંદ, બેઠકમાં શું થયું, શું નક્કી થયું છે અને કેવી રીતે આશ્વાસન આપવામાં આવ્યું છે જે પશુપાલકો છે તેમને? સંવેદનશીલ છે કોંગ્રેસ, એમનો ભૂતકાળ યાદ કરે. રફાળેશ્વરનો ગાયોનો જેમ લાલુએ ચારો ખાઈ ગયો એમ રફાળેશ્વરમાં આખું ગુજરાત જાણે છે. અમારી સરકાર જે મારી પાસે માહિતી હમણાં આવી પ્રમાણે કલેક્ટર પાસેથી જે માહિતી મંગાવી, ડીસાના કેટલાક પાંજરા કોડના અને ગૌશાળાના ટ્રસ્ટીઓ જે ગુજરાતમાં કાયમ ગૌ સેવાનું કામ કરી રહ્યા છે એવા લોકોએ આવતીકાલે કલેક્ટર જોડે મિટિંગ રાખી છે. એ મિટિંગનો મુદ્દો એવો છે કે જે આ વર્ષે ગૌશાળા માટે પાંજરાપોળ માટે જે કાયમી અનુદાન આપે છે સરકાર, મેડિકલ માટે, વાહનના ખર્ચ માટે, આ વર્ષે અમને નાણાકીય અછત હોવાથી અમને આ અનુદાન ફ્રીમાં આપો, આવી માગણી છે. હજુ તો કાલે કલેક્ટરને લોકો મળવાના છે. હવે એમની શું માગણી છે, કલેક્ટર પાસે કાલે આવેદનપત્ર આપે, સરકારમાં અમારી પાસે આવશે. સરકાર ચોક્કસ ગૌશાળાની વાત હોય, પાંજરાપોળની વાત હોય, ભૂતકાળમાં પણ ગાયો માટે આ સરકાર સંવેદનશીલ છે. ગાયો માટે 1 રૂપિયે કિલો ઘાસ સરકારની નીતિ છે એ અમે આપીએ છીએ. એનાથી પણ વધારે ગઈ વખતે જ્યારે બનાસકાંઠા અને પાટણમાં આટલી મોટી અતિવૃષ્ટિ આવી હતી ત્યારે 1.5 લાખ કિલો ઘાસ ફ્રીમાં ગાયોને ધ્યાને રાખીને સરકારે પૂરું પાડ્યું છે. એટલે ગાયોનો જ્યાં કંઈ સવાલ હશે, આ સરકાર સંવેદનશીલ છે. એટલે આમાં કોઈએ પણ એમાં ચિંતા કરવાની જરૂર નથી. આવતીકાલે કલેક્ટર ઓફિસને જે કંઈ લોકો મળશે એમની જે કંઈ માગણી હશે સરકાર વિચાર કરશે. મેં કલેક્ટર પાસેથી હમણાં જ માહિતી લીધી, આવતીકાલે કલેક્ટરની રૂબરૂમાં આ બધા જ પાંજરાપોળવાળા ગૌશાળાવાળા ટ્રસ્ટીઓ કાલે મળવાના છે. કાલે મિટિંગ છે, એ મિટિંગમાં શું રજૂઆત થાય છે અને એ રજૂઆત અમારી પાસે પણ આવશે તો સરકાર ચોક્કસ તુરંત જ એનો નિર્ણય લેશે. સહાય કોઈ બંધ કરી નથી, ચાલુ છે અને સહાય આપવામાં આવશે. એમની માગણી એમ છે કે અનુદાન જે કંઈ છે બધું ફ્રીમાં આપો, એવી કલેક્ટરે મને એવું કીધું કે આવી માગણી છે. જે સહાય આપે છે વર્ષોથી આપે છે સરકાર, પછી નરેન્દ્રભાઈના વખતમાં હોય, આનંદીબેનના વખતમાં હોય, વિજયભાઈના વખતમાં હોય, ઘાસની બાબતમાં, પીવાના પાણીની બાબતમાં, મેડિકલ બાબતમાં સરકારની વર્તમાન નીતિઓ પ્રમાણે સહાય આપીએ છીએ. પણ આ વખતે એમની જે કંઈ રજૂઆત છે આવતીકાલે કલેક્ટરને વાત કરશે, એ રજૂઆત પ્રમાણે સરકાર આગળ વિચાર કરશે. સહાયનું ધોરણ સંખ્યા ઉપર હોય છે, પાંજરાપોળમાં કેટલી ગાયો હોય શું હોય, એટલે જ્યાં સુધી સંખ્યાને બધું ના આવે ત્યાં સુધી કેટલી આપીએ એ ખબર ના પડે. એના નિયમો હોય છે એ પ્રમાણે આપતા હઈએ છીએ. નહીં, બનાસકાંઠા માટે નહીં, આખા રાજ્યની હું વાત કરું છું. આખા રાજ્યની અંદર ગૌશાળા માટે, પાંજરાપોળ માટે જે કંઈ સરકાર પક્ષે કરવાની જરૂર હશે, એ લોકોની માગણી હશે, એમની સાથે બેસીને ચર્ચા કરીને સરકાર ચોક્કસ સહાય કરશે. ઓકે, ના તો બધા સૂચનાઓ એ એના અછત ઓછી અછત આપણે જાહેર કરવાના સમય હોય છે, એના નિયમો હોય છે, એ પ્રમાણે થતું જ હોય છે અને અમે કરીશું. એ બધા એના ધોરણસર સમયે જે સમય આવે, વરસાદનો સમય આવે,
કેટલા સમયમાં વરસાદ આવ્યો ના આવ્યો એના ધોરણો હોય છે, અચાનક જાહેર કરવાના. એ ધોરણો જ્યારે જ્યારે સમય આવશે ત્યારે અમે ધોરણો ઘણી તકે જાહેર કરીશું. બધા બહુ આવી ગયું હવે શક્તિશ્રી બધું બધું આવી ગયું. ઓકે ઓકે ઓકે. અમારી સરકાર ગેરરીતિ બાબતે કોઈ પણ પ્રકારના વિલંબ વગર કાર્યવાહી કરશે. કોઈ પણ ગેરરીતિની વાત કરું છું, આમાં બીજેપી કે કોઈ આવતું નથી. કોઈ પણ જાતની ગેરરીતિ અમારા ધ્યાનમાં આવશે તો સરકાર એક મિનિટ પણ રાહ જોયા વગર એક્શન લેશે. અલા અનાવરીને બધું તો વરસાદ પડે પછી થાય, એનો સમય હોય ત્યારે. આજે અનાવરી થાય આપણે પૂછે જવાબ તો આલુ. તો ગાયોને લઈને બનાસકાંઠામાં ગૌશાળાને સહાય મામલે મહેસૂલ મંત્રીએ જે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે એક રૂપિયા કિલો જે ઘાસ આપવામાં આવે છે ગાયો માટે, સરકાર તે માટે હાલ પણ કાર્યરત છે. સરકાર ગાયો મામલે સંવેદનશીલ છે અને સરકાર ગાયો માટે જે કરવાનું હશે તે કરશે. સહાય નથી બંધ કરી ચાલુ છે. કૌશિક પટેલે કહ્યું છે કે જેવી રીતે એક રૂપિયે કિલો ઘાસ આપવામાં આવે છે તે અત્યારે પણ આપવામાં આવતી હોય છે, જે વર્ષોથી આ સહાય આપવામાં આવી રહી છે. તો કૌશિક પટેલે આ નિવેદન આપ્યું છે. જે રીતે સવાલો ઉઠવા પામ્યા છે, સરકાર કેટલી સહાય આપવામાં આવે છે સરકાર દ્વારા ગૌશાળાઓને અને ગાયો માટે? સહાય આપવાની બાબતમાં એ લોકો એમ કેવું થયું કે અમે આવતીકાલે સુધીમાં મિટિંગ કરી કલેક્ટર સાથે અને બધી ગૌશાળા પાંજરાપોળોને બોલાવીએ છીએ. જે 15 ગૌશાળાઓ પાંજરાપોળો જે મોટી છે એની પાસે માત્રામાં પશુ માત્રામાં વધારે છે એ લોકોને બોલાવીએ છીએ અને અમે એમ કે ઘાસચારો આપીએ, પણ એમનો જે ઘાસચારો છે બિલકુલ બોગસ ઘાસચારો છે. એ ઘાસચારો ખાય એવી પરિસ્થિતિ નથી, એટલે કેશ ડોલ જ ચૂકવવી એવો અમારો આગ્રહ છે. એ લોકો વિચારણા કરી અને કાલે જવાબ આપશે એવી. તો શક્તિસિંહ ગોહિલે ગાય મુદ્દે શું કહ્યું તે પણ સાંભળીશું. ભૂતકાળમાં કોંગ્રેસના શાસન દરમિયાન જે કોઈ ગૌશાળાઓ હતી એને ગૌશાળાની સબસિડી મળતી હતી. આજે એક પણ રૂપિયાની ગૌશાળાને સબસિડી ભાજપની સરકાર આપતી નથી. ગાયના નામે મત બેંકનું પોલિટિક્સ થાય છે, પરંતુ ગાયો માટેની ચિંતા થતી નથી. હું માંગ કરું છું કે આ કપરી પરિસ્થિતિમાં તાત્કાલિક ગૌશાળાઓને સબસિડી આપવામાં આવે અને જ્યાં જરૂરિયાત છે ત્યાં તાત્કાલિક ઢોરવાડા ખોલીને ઘાસ અને પાણીની વ્યવસ્થા સરકાર કરે. કાલોલ તાલુકાના ઘુસર ગામમાં પોલીસ પર હુમલો થયો. પશુઓને બચાવવા ગયેલી વેજલપુર પોલીસ પર થયો હુમલો. કતલના ઇરાદે લઈને પશુઓને લઈ જવામાં આવી રહ્યા હતા અને જેથી બાતમી મળી હતી પોલીસને આ અંગેની. પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ પણ કર્યું. વેજલપુર પોલીસ પર હુમલો કરવામાં આવ્યો. કતલખાને લઈ જવાઈ રહ્યા હતા આ પશુઓને કતલના ઇરાદે. ત્યારે પોલીસને આ અંગેની બાતમી મળી અને પોલીસે પશુઓને બચાવવાની કામગીરી કરી, જેમાં પોલીસ પર હુમલો થયો તો પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું. કાલોલ તાલુકાના ઘુસર ગામની છે ઘટના કે જ્યાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો. અમારી સાથે છે હર્ષદ મહેરા, વાત કરીશું તેમની સાથે. હર્ષદ, કેવી રીતે બચાવવામાં આવ્યા પશુઓને? આજે હમણાં જ હાલનો જ બનાવ છે અને કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઘુસર ગામ છે ત્યાં થઈને એક ગાયોને કતલખાને લઈ જતી હોવાની બાતમીના આધારે પોલીસ ત્યાં પોતાની ખાનગી ગાડી લઈને પહોંચી હતી. તે દરમિયાન ગૌ હત્યામાં તે લઈ જનાર વ્યક્તિઓ સાથે અનેક બીજા પણ બાતમીદારો ભેગા થઈને પોલીસ પર હુમલો કર્યો હતો અને રીતસર પોલીસની જે ખાનગી ગાડીઓ હતી તેના કાચ તોડી નાખ્યા હતા અને આ જોઈને અન્ય પોલીસને પણ હુકુમત બોલાવવામાં આવી છે. જયારે સ્વબચાવ માટે પોલીસે ફાયરિંગ કર્યો હોવાની પણ વાત બહાર આવી છે. જી આભાર આપનો. તો બિલકુલ, સ્વબચાવ માટે પોલીસે ફાયરિંગ કર્યું હોવાની વાત છે બહાર આવી છે. પશુઓને બચાવવા માટે વેજલપુર પોલીસ ગઈ હતી, જેની પર હુમલો કરવામાં આવ્યો. પશુઓને કતલખાને લઈ જવાઈ રહ્યા હતા અને જેને રોકવામાં આવ્યું અને આ અંગેની બાતમી પોલીસને મળી હતી. પોલીસે સ્વબચાવમાં કર્યું ફાયરિંગ. કાલોલ તાલુકાના ઘુસર ગામમાં પોલીસ પર હુમલો. પશુઓને બચાવવા માટે ગયેલી વેજલપુર પોલીસ પર હુમલો કરવામાં આવ્યો. પોલીસે સ્વબચાવ માટે ફાયરિંગ પણ કર્યું. કતલના ઇરાદે લઈ જવામાં આવી રહ્યા હતા પશુઓને, તેમને બચાવવામાં આવ્યા અને પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો. આ અંગેની બાતમી પોલીસને મળી હતી. પોલીસે સ્વબચાવ માટે
ફાયરિંગ પણ કર્યું. કાલોલ તાલુકાના ઘુસર ગામની છે આ ઘટના. તો હવે અમદાવાદમાં રામદેવનગરમાં ઇસરોની મશીનરીમાં લાગી આગ અને આ ઘટના જે સામે આવી છે ત્યારે આગને કાબૂમાં લેવાના તમામ પ્રયાસ ચાલી રહ્યા છે. હાલ ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની બે ગાડીઓ પહોંચી ગઈ છે. તો અમદાવાદથી મળી રહ્યા છે સમાચાર, આગની ઘટના ઘટી છે અને જેને માટે ફાયર બ્રિગેડની બે ગાડીઓ પહોંચી ગઈ છે. ઇસરોની મશીનરીમાં લાગી આગ, ઇસરોની મશીનરીમાં આગ લાગતા દોડધામ અને તે અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી. ફાયર બ્રિગેડની બે ગાડીઓ પહોંચી ગઈ છે ઘટનાસ્થળે ઇસરો ખાતે. અમદાવાદથી સમાચાર, ઇસરોની મશીનરીમાં લાગી આગ, ફાયર બ્રિગેડની બે ગાડીઓ પહોંચી ગઈ ઘટનાસ્થળે. કચ્છ ભુજમાં એક કારખાનામાં ગેસ કટરથી વસ્તુ કાપતા બ્લાસ્ટ થયો અને જેમાં એક યુવકનું મોત થયું. આ યુવકનું ઘટનાસ્થળે જ થયું છે મોત. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ મામલે ચોક્કસ કારણ હજી જાણી નથી શકાયું. ગંભીર ઇજાઓ થઈ અને આ યુવકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. ગેસ લીક થયું અને પાઇપ કાપતી વખતે આ યુવકનું મોત થયું છે. ગેસ કટરથી વસ્તુ કાપવા જતા ગેસ લીક થયું અને આ યુવકનું મોત થયું છે. ઘટનાસ્થળે જ તેને ગંભીર ઇજાઓ થઈ. આ યુવકનું ઘટનાસ્થળે જ થયું મોત. કચ્છ ભુજની છે આ ઘટના. ભુજમાં બ્લાસ્ટથી એક યુવકના મોતના સમાચાર. ગેસ કટરથી વસ્તુ કાપતી સમયે બ્લાસ્ટ થયો અને તેમાં આ યુવકનું ઘટનાસ્થળે જ થઈ ગયું મોત. જોકે ચોક્કસ કારણ હાલ જાણી નથી શકાયું. ભુજની છે આ ઘટના. ગેસ કટરથી વસ્તુ કાપતા ધડાકો થયો અને જેના સીસીટીવી પણ સામે આવ્યા છે જે આપ જોઈ શકો છો, જેમાં યુવકના મોતના સમાચાર મળી રહ્યા છે. આ યુવકનું મોત કેવી રીતે થયું તે આપ જોઈ શકો છો. એક ધડાકો થયો ગેસ કટરથી વસ્તુ કાપવા જતા અને યુવક મોતને ભેટ્યો. કચ્છ ભુજથી મળી રહ્યા છે સમાચાર.